नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजामां ने नीलकंठ स्कूल ऑनलाइन शिक्षणमां आपनुं हार्दिक स्वागत छे। ग्या लेक्चर धोरण 2 विषय अंग्रेजी, एमां आपणे ग्या लेक्चरमां अंग्रेजीमां एकवचन अने बहुवचन शीखी गया छे। शीखे छे ने बाळको? मैं तमने फोर लाइनमां एकवचन अने बहुवचन शीखवाड्युं हतुं। हां, तो तमने बधाने आपणे जे मैं 2 व्याख्या करावी हती ते बधाने याद छे ने? के ईएस बहुवचन में ईएस अने एस क्यारे लागे? के जे स्पेलिंग नो छेलो अक्षर एस सी एच ओ के एक्स होय तो एमा आपणे छेले ईएस लगाड़ीए छीए, अने बाकीना बधा स्पेलिंग में छेले जेम होय तो आपणे शुं लगावीए छीए? एस। तो आजे आपणे इंग्लिश नी आइडियल बुक में चेप्टर 3 चेप्टर 4 जोशू सिंग्युलर अने प्लूरल। चलो तो बधा मारी साथे पोतानी आइडियल बुक खोलशे पेज नंबर 30 अने चेप्टर 4 सिंग्युलर अने प्लूरल। हवे शुं कहे छे के ज्यारे एक वस्तुनी वात होय तो के एक वचन अने बहुवचन केने कहेवाय? तो के ज्यारे एक वस्तुनी वात करवामां आवी होय तो त्यारे एक वचन कहेवाय। शुं कहेवाय बाळ मित्रो? एक वचन। आपणे गाय होय तो एने आपणे एक गाय જોતી હોય તો આપણે એને શું કહીએ કે આ ગાય છે। જ્યારે એક કરતા વધારે ગાયોનું ટોળું જતું હોય તો આપણે શું બોલીએ છીએ કે આ ગાયો જાય છે, કેમ કે ત્યાં એક કરતા વધારે ગાયો છે। જ્યારે આપણે કોઈ એક વસ્તુની વાત હોય ત્યારે એક વચન વાપરીએ છીએ, શું કહીએ છીએ? એક વચન। તો એક વચન ને ઇંગ્લિશ માં શું કહેવાય બાળ મિત્રો? સિંગ્યુલર। શું કહેવાય? સિંગ્યુલર। ગુજરાતીમાં એને આપણે એક વચન કહીએ છીએ, પણ અંગ્રેજીમાં એક વચન ને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો કે સિંગ્યુલર। સિંગ્યુલર નો સ્પેલિંગ છે એસ આઈ એન જી યુ એલ એ આર। હવે બીજું કે જ્યારે એક વસ્તુ કરતા વધારે વસ્તુઓની વાત કરવામાં આવે, કે જ્યારે આપણે એક વસ્તુ કરતા વધારે વસ્તુની વાત કરીએ તો ત્યારે શું વપરાય છે? બહુવચન। શું થાય છે એનું? બહુવચન। તો બહુવચનને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? પ્લુરલ। શું કહેવામાં આવે છે? પ્લુરલ, પી એલ યુ આર એ એલ। તો એને બહુવચનને અંગ્રેજીમાં પ્લુરલ કહેવાય છે। એક વચનમાંથી બહુવચન કરતી વખતે મોટા ભાગે શબ્દની પાછળ એસ લગાડવામાં આવે છે। શું લગાડવામાં આવે છે બાળ મિત્રો? એસ। અમુક જ શબ્દ એવા છે કે જેનું બહુવચન કરતી વખતે આપણે પાછળ ઈએસ લગાડીએ છીએ। એ તો આપણે ફોર લાઈનમાં કર્યું ત્યારે જોયું હતું કે કયા કયા શબ્દની પાછળ આપણે ઈએસ લગાડીએ છીએ। મોટા ભાગના શબ્દની પાછળ તો એસ જ લગાડવામાં આવે છે। હવે અહીંયા છે વન સિંગ્યુલર। શું છે? વન સિંગ્યુલર એટલે કે એક વચન। વન એટલે એક વચન, અને મેની એટલે ઘણા, એક કરતા વધારે છે એટલે એને શું કહેવાય? બહુવચન। એક વસ્તુ હોય તો એને આપણે એક વચનમાં કહીએ છીએ। હવે મેની પ્લુરલ છે તો એને આપણે શું કહીએ? બહુવચન। જો અહીંયા કાઉનું ચિત્ર છે તો વન સિંગલમાં કેટલી કાઉ છે? વન સિંગ્યુલરમાં કેટલી કાઉ છે? એક કાઉ છે, આપેલી છે પિક્ચરમાં એક કાઉ। તો સામે મેની પ્લુરલમાં 2 કાઉસ છે, તો એક કાઉનું શું થઈ ગયું? અહીંયા બહુવચન। તો બહુવચનમાં સીઓ ડબલ્યુ, તો ડબલ્યુ છે તો પાછળ કયો લાગ્યો? એસ લગાડ્યો છે। શબ્દની પાછળ શું લાગે છે? એસ। એક કરતા વધારે ગાયો છે એટલે પાછળ બહુવચનમાં એસ લાગે છે। અહીંયા શું બન્યું? 2 કાઉસ। અહીંયા 1 કાઉ છે તો અહીંયા 2 કાઉ, એટલે એનું બહુવચન છે સીઓ ડબલ્યુ એસ। હવે બીજું પિક્ચર શેનું છે બાળ મિત્રો? હા, ફેનનું। શેનું છે? ફેનનું। તો પિક્ચરમાં કેટલા ફેન છે અહીંયા વન સિંગ્યુલરમાં? વન સિંગ્યુલરમાં એક પિક્ચર ફેનનું છે, તો વન સિંગ્યુલરમાં એક ફેન। તો અહીંયા મેની પ્લુરલમાં કેટલા ફેન છે? 1 2 3, તો એક કરતા વધારે છે તો એ સામે એનું શું થયું? બહુવચન। તો ફેનનું બહુવચન શું થશે? છેલ્લે કયો મૂળાક્ષર છે? એન, તો શું લાગશે? એસ। તો અહીંયા શું થશે? 3 ફેન્સ, એફ એ એન
एस पाछळ शुं लागशे एस लागशे थ्री फेन्स। चलो फेन पछी शेनुं चित्र छे बाळ मित्रो हेन एच ई एन हेन एटले मरघी। हवे एक मरघी छे एटले एने हेन कीधुं छे तो मेनी प्लुरल मां केटली मरघीना पिक्चर छे त्रण वन टू थ्री तो एक करता वधारे मरघी थई तो एनुं बहुवचन आपणे शुं करशुं हेन्स शुं थशे हेन्स थ्री हेन्स एच ई एन पाछळ शुं लागशे एस આપણે એસ લગાડીએ એટલે એનું બહુવચન થઈ ગયું। ચાલો હેન પછી શેનું પિક્ચર છે લેમ્પ શેનું પિક્ચર છે બાળ મિત્રો લેમ્પ એલ એ એમ પી વન લેમ્પ છે એટલે લેમ્પ સામે કેટલા લેમ્પ છે ટુ વન અને ટુ તો લેમ્પનું બહુવચન શું થશે ટુ લેમ્પ્સ શું થશે ટુ લેમ્પ્સ એલ એ એમ પી એસ। चलो हवे बाजूना पेजमां आपेला उदाहरण प्रमाणे बहुवचनना रूपमां लखो। अहींया तमने सिंग्युलर आप्युं छे आपणे एनुं प्लुरल करवानुं छे वन एटले सिंग्युलर अने मेनी एटले प्लुरल। हवे पिक्चरमां एक केट छे जो उदाहरण आपणने आप्युं छे केट छे केट तो एनुं बहुवचन शुं कर्युं छे थ्री केट्स शुं कर्युं छे थ्री केट्स કેમ કે પાછળનો મૂળાક્ષર કયો છે ટી તો શું લાગશે એસ। ચલો બાળ મિત્રો એના પછી શેનું પિક્ચર છે આઉલ ઓ ડબલ્યુ એલ આઉલ એટલે ઘુવડ। અહીંયા વન સિંગ્યુલરમાં કેટલા આઉલ છે એક અને સામે કેટલા છે વન ટુ થ્રી ફોર કેટલા આઉલ છે ફોર તો આઉલ નું બહુવચન શું થશે ઓ ડબલ્યુ એલ એસ એમાં પાછળ કયો મૂળાક્ષર લાગશે એસ ઓ ડબલ્યુ એલ એસ ફોર આઉલ્સ। ચાલો આઉલ પછી શેનું પિક્ચર છે તો કે ટોય શેનું પિક્ચર છે બાળ મિત્રો ટોય નું અહીંયા કેટલા ટોય છે એક તો એનું આપણે બહુવચન કરવાનું છે તો એક કરતા વધારે ટોય હોય તો જ આપણે એનું બહુવચન કરી શકીએ ને તો સામે પિક્ચરમાં કેટલા ટોય છે થ્રી વન ટુ થ્રી છે એક કરતા વધારે છે ને તો એનું શું થશે થ્રી ટોય ટી ઓ વાય એસ થ્રી ટોય। ચાલો ટોય પછી શેનું પિક્ચર છે નીચે એપલ વન એપલ આ બાજુ વન સિંગ્યુલરમાં કેટલું છે વન એપલ અને સામે મેની પ્લુરલમાં તો કે વન ટુ થ્રી ફોર ફાઈવ કેટલા એપલ છે ફાઈવ તો એપલમાં પાછળ શું લાગશે એસ લાગશે કે ઈ એસ લાગશે બાળ મિત્રો શું લાગશે એસ તો આપણે એનું ઇંગ્લિશ શું કરીશું એ ડબલ પી એલ ઈ એસ એક એપલ હોય તો એપલ અને એક કરતા વધારે હોય તો શું કહેવાય એપલ્સ શું કહેવાય એપલ્સ। ચાલો એપલ્સ પછી શેનું પિક્ચર છે વિન્ડો ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ વિન્ડો એટલે બારી શું થાય વિન્ડો એટલે બારી સામે મેની પ્લુરલમાં કેટલા વિન્ડો છે ટુ છે ને ટુ વિન્ડો વન અને ટુ તો વિન્ડોમાં શું લાગશે એસ લાગશે કે ઈ એસ એસ લાગશે શું લાગશે બાળ મિત્રો એસ કેમ કે છેલ્લો અક્ષર કયો છે ડબલ્યુ છે તો અહીંયા આપણે શું લખશું ટુ વિન્ડોઝ ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ એસ। ચાલો હવે ફેરવો જોઈ પાછળ પેજ જોડકા જોડો તમને એક વચન આપ્યું છે અને સામે એનું આપણે બહુવચન ગોતીને એના જોડકા જોડવાના છે
હવે અહીંયા જોડકા જોડોમાં કેટલાક પિક્ચર આપ્યા છે અને પિક્ચરની સામે એનું એકવચન અને બહુવચન આપણે જોડવાનું છે। હવે પહેલું પિક્ચર શેનું છે? ચેરનું। છે ચેર, ચે અ ર સી એ ચે આઈ આર, ચેર એટલે ખુરશી। તો હવે એનું બહુવચન શું થશે? ચેર્સ। તો ચેર્સ માં પાછળ એસ લાગશે, સી એ ચે આઈ આર એસ, તો તમારે એની સાથે જોડી દેવાનું છે। ચાલો એના પછી છે બુક, બી ડબલ ઓ કે, તો બુકનું બહુવચન શું થશે? એસ લાગશે કે ઈ એસ લાગશે બાળ મિત્રો? એસ। તો બુકનું શું થશે? બુક્સ, બી ડબલ ઓ કે એસ, બુકનું બહુવચન બુક્સ। ચલો એના પછી એન્ટ, એ એન ટી, એન્ટ એટલે કે, એનું બહુવચન થશે એ એન ટી એસ। ચલો એના પછી ઈ એ જી એલ ઈ, ઈગલ એટલે ગરુડ। શું થશે? ઈગલ એટલે ગરુડ, તો ઈગલ નું બહુવચન શું થશે? ઈગલ્સ, ઈ એ જી એલ ઈ એસ। ચલો હવે નીચે બહુવચન લખો, તમને સ્પેલિંગ સિંગલ પ્લ્યુરલ આપ્યું છે, આપણે એનું બહુવચન કરવાનું છે। પેલું છે એમાં અમ્બ્રેલા, શું છે બાળ મિત્રો? અમ્બ્રેલા, યુ એમ બી આર ઈ ડબલ એલ એ, તો અમ્બ્રેલાનું બહુવચન શું થશે? અમ્બ્રેલાઝ। શું થશે? અમ્બ્રેલાઝ, યુ એમ બી આર ઈ ડબલ એલ એ એસ, અમ્બ્રેલાઝ। એના પછી છે કેમલ, સી એ એમ ઈ એલ, તો કેમલનું બહુવચન શું થશે? કેમલ્સ। શું થશે? કેમલ્સ, સી એ એમ ઈ એલ એસ, કેમલ્સ એટલે ઊંટો, અને એક કેમલ હોય તો શું કહેવાય? ઊંટ। હવે એના પછી છે આઈ આર ઓ એન, આયર્ન, આયર્ન એટલે ઇસ્ત્રી। એક ઇસ્ત્રી હોય તો એને આપણે શું કહીએ? ઇસ્ત્રી, પણ એક કરતા વધારે હોય તો આપણે શું કહીએ? ઇસ્ત્રી ઓ। તો અહીંયા શું આપણે એનું બહુવચન કરશું? આઈ આર ઓ એન એસ, આયર્નસ એટલે ઇસ્ત્રી ઓ। ચલો એના પછી છે પી એ ડબલ આર ઓ ટી, તો શું થશે? પેરટ, પેરટ એટલે પોપટ। હવે પેરોટનું બહુવચન થશે પેરોટ્સ, પી એ ડબલ આર ઓ ટી એસ, પેરોટ્સ એટલે પોપટ। ચલો બધા બાળ મિત્રોને મારી સાથે પૂરાઈ ગયું? જો બધા એ આઈડિયલમાં સારા અક્ષરે વ્યવસ્થિત પૂરવાનું છે। ચાલો હવે આપણે જોઈએ આજનું હોમવર્ક। તો હોમવર્કમાં તમારે આપણે જે પેજ નંબર 31 અને 32 કર્યું તે તમારે હોમવર્કમાં લખવાનું છે। આઈડિયલમાંથી પેજ નંબર 31 અને 32 એ બંને પેજ હોમવર્કમાં લખવાના છે। સમજાઈ ગયું બધા બાળ મિત્રોને હોમવર્ક? આઈડિયલના પેજ નંબર 31 અને 32 હોમવર્કની બુકમાં વ્યવસ્થિત લખો। થેન્ક યુ બાળકો।